नमस्कार। आचार्य केसी मेहता शताब्दी पर्व समिति द्वारा योजायेला केसी मेहता शताब्दी ना भाग रूपे कवि सम्मेलन मूर्धन्य कवि पद्मश्री सीतांशु यशश्चंद्रए जेनु संचालन कर्यु अने तेमा आपणी भाषाना महत्वना सर्जको पोतानी कृतिओ प्रस्तुत करी, जेमा उदयन ठक्कर, जयदेव शुक्ल, प्रवीण पंड्या, योगेश जोशी, राजेश पंड्या अने सौम्य जोशी नी यादगार कविताओं तेमना स्वमुखे थी सांभळवा मळी। 7 सप्टेम्बर 2022 ना बुधवार नी सांजे उषाबेन जयवर्धन बोडावाला तारामती हॉल सरपीटी सार्वजनिक साइंस कॉलेज अठवाला इन सूरत में योजायेला आ यादगार कवि सम्मेलन ना अंश आओ माणीए। परमादरणीय बीए परीक्ष साहब राजेश भाई, बम्बे से माइक ना कश्यप भाई, स्वातिबेन, अलकाबेन, અહીંયા બેઠેલા કવિઓ અને બધાથી જે ઉપર છે તે અહીંયા બેઠેલા કવિતાના સહૃદય ભાવકો, તમે જુઓ કે આ સુરત છે એનો અમને પરિચય કેવી રીતે મળી ગયો કે હું કાવ્ય વાચનનો દોર શરૂ કરું એની પહેલા એક સહૃદય કવિતા કેવી રીતે કવિતા લખે તેનો પરિચય રાજેશભાઈ આપ્યો। એટલે આજે નવો દોર 21મી સદીમાં છે તે એવો છે કે કવિતા દ્વિજ બની છે, બે વાર જન્મે છે હવે ખરેખર એ રીતે કે આ 21મી સદીની કવિતા પહેલી વખત કવિની જેવાથી કે કવિની કલમથી જન્મે છે અને પછી પાછી એ નવી રીતે ભાવકના આંખ કાન અને હૃદયથી જન્મે છે। એટલે આજે જે વિશેષતા 19મી અને 20મી સદીની નર્મદ પછીની જે દર્પદ પછીની જે કવિતા છે તેમાં વિશેષતા જાણે કે હવે 21મી સદીમાં 19 પ્રાણની સદીથી આગળ જતી કવિતાની સાથે જોડાય છે કે અમારો વડોદરાનો પ્રેમાનંદ નર્મદ નગરીમાં છું પણ પ્રેમાનંદ નગરીથી આવું છું, તો વિશેષતા એ છે કે પ્રેમાનંદની કવિતા એક વખત પ્રેમાનંદ લખે અને પછી સામે બેઠેલું ગુજરાત લખે, જાણે કે ફરીથી એવો અવસર આવ્યો છે। એક્ઝિટ ધી ઓથર એમ એક પશ્ચિમનો વિચારક કે છે, તો આજે એક અને એ પણ ઉત્તમ કવિતા લખાય એમાં કંઈ સવાલ નથી, ઉત્તમ કવિતા લખાય એ પ્રકારે પણ આ દ્વિજોત્તમ કવિતા છે, કમસે કમ આ એક નવું તો છે જ। હવે એની અંદર જે આજનો ઉપક્રમ છે તે એવો છે કે આ બબ્બે વખત જન્મ લેતી કવિતા એની જશોદા જેમ ઉત્તમ હોય, એની દેવકી જેમ ઉત્તમ હોય, તેમ એની જશોદા પણ ઉત્તમ હોવી જોઈએ। બરાબર છે કે કવિઓના કારાગારમાંથી કવિતાને આપણે લઈ જઈએ પણ ક્યાં લઈ જાઓ છો એ તો જુઓ, એને લઈ જવાની હોય જશોદા પાસે, પૂતના પાસે નહીં, પૂતનાનો વારો પછી આવે। એટલે 84 બંદરના વાવટા જ્યાં ફરકે છે એ મુંબઈ નહીં એ તો સુરત, એ ભાવનગરે નહીં એ તો સુરત, એ મુંદ્રાએ નહીં એ તો સુરત।
તો આજે સાચું ગુજરાત તો કોસ્મોપોલિટન સિટી જે છે, પહેલેથી અંગ્રેજો આવ્યા એની પહેલાંથી એ કોસ્મોપોલિટન સિટીની પાસે એ કોસ્મોપોલિટન સ્પિરિટ છે. અહીંયા કોઈ પરાયું નથી, અને છતાંય બધા અહીંયા આવે ત્યારે સ્વેચ્છાએ સુરતી બની જાય છે. તો આજે અમારો આ 7 જણાનો સુરતી બનવાનો અવસર છે. અમે હો સુરતી બન્યા. હા, અને સાથો સાથ આ સુરતે એ ચોપ રાખવાનો અવસર છે કે દેવકીને કોખે જન્મેલી આ કવિતા, કારાગારમાં જન્મેલી આ કવિતા ક્યાંક પૂતના પાસે પહેલી ના પહોંચી જાય. એને તમે આજે તમારી જે સહજતાનું ગોકુળ છે ત્યાં બરાબર લઈ જજો. બીજા ગામો એવો રસ્તો ચૂકી ગયા છે. અહીંયા ઉત્તમ કવિતા આવે, હું અહીંયા અનેક વાર આવ્યો છું, બીજી જગ્યાએ પણ અનેક વાર ગયો છું, પણ અહીંયા જે ઘર જેવું લાગે છે એવું બીજે નથી લાગતું. તો આવી એક છે, અને સૌથી પહેલા તમારે નાગરોમાં કહેવાય કે નાગરમાં નાનું, પણ નાગર એટલે કોણ? જે જન્મ્યા હોય નાગર એ તો કહેવાતા હશે. જન્મે કે નાગર થાય, કોઈ કર્મે કરીને નાગર થાય, એટલે નગર નિવાસી થાય, કોસ્મોપોલિટન સ્પિરિટ વાળા થાય. હવે તો એવા નગરો પણ નથી રહ્યા કે જે કોસ્મોપોલિસ હોય. તો સુરત ત્યાં આગળ આપણે કહીએ કે નાનો, તો આજે નગર છે એ સૌથી પહેલાં નાનાથી શરૂઆત કરે, એટલે આપ એના દાદાને જાણતા હશો, પણ એ ગુજરાતી કવિતાનો દાદો તો એ છે. ગુલઝારની ઓળખાણ આપતા મેં એક લેખમાં પરબમાં લખ્યું હતું કે ઊંડી કોતરને ધારે મજબૂત ખડક ઉપર ઉભેલો મહાલય એ છે. મારી ટીકા પણ હતી કે બાજુમાં ઊંડી કોતર છે, ભૂલતા નહીં, લોકપ્રિયતા નહીં. પણ આ બે કવિઓ એવા છે, આ બે છેડે આવી ગયેલા કવિઓ છે, બરાબર. એ બે કવિઓના મહાલયો ઊંડી કોતરને ધારે છે પણ મજબૂત ખડક ઉપર છે, અને બંનેના મહાલયો છે. એટલે સૌમ્ય એટલે કોણ? હું પૂરતી જવાબદારીથી કહું છું કે ગુજરાતી રંગભૂમિને લેખક તરીકે જો કોઈએ નવો જન્મ આપ્યો હોય તો એ સૌમ્ય જોશી. માટે દિગ્દર્શક, અભિનેતા એ તો બધું છે જ, એ લેખક છે. અને નવી ગુજરાતી, નવું ગુજરાતી નાટક એ સૌમ્ય લખેલું છે. અહીંયા અમે બધાએ બેઠા છીએ, હું એ બેઠો છું, પ્રવીણે બેઠા છે, પણ આમાં જે એક નવતરપણું છે, અદભુત છે. એની કવિતામાં નાટક છે અને નાટકમાં કવિતા છે, અને બંનેમાં સૌમ્ય છે. સૌમ્ય જોશી. આ વિડીયો બરાબર ઉતર્યો છે ને? ઇટ ઇઝ પ્રાઇસલેસ. કારણ કે આ બીજી વાર એવો પ્રસંગ છે કે સીતાંશુભાઈના ગમતા કવિઓ એમ કરીને પૃથ્વીમાં એકવાર, અને આજે બીજી વાર. કારણ ગમે તેઓ અન્ય કવિઓની વ્યસ્તતા અવેલેબલ ના હોય, પણ નાટ્યકાર, સિનેમાના ગીતો લખવા એવું બધું જે બાયોડેટામાં હોય એના કરતાં સીતાંશુભાઈના ગમતા કવિઓ માનો એક, એ વાતને હું મારા બાયોડેટાને, બાયોડેટામાં સર્વોપરી એ રાખું છું. પરીખ સાહેબ અને રાજેશભાઈના વક્તવ્યમાં મારા દાદા અને નાના બંનેનો ઉલ્લેખ થયો, એટલે હૃદયમાં એ ભાવ સાથે કાવ્યપાઠની શરૂઆત કરું છું. પહેલી કવિતાનું શીર્ષક છે ભાષા, અને ભાષા એ મારી સાથે કેવી રીતે વર્તે છે, મુખ્યત્વે ત્રણ રીતે. એ ત્રણ રીતોની વાત આ કવિતામાં છે કે ક્યારેક હું ધીમા તાપે સીજવા ચડ્યો હોઉં ત્યારે
મેળેથી લાવેલા ઝાંઝરની રૂમઝૂમ વધારતી ઉરકવા માંડે બધા બાકીના કામ. બારના દરવાજા સામે પડતી અંદરની બારી ખોલીને આકડી ભરાવીને કાયમી કરી આપે હવાની અવર જવર. અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાના પવાલા કાઢે બાપદાદા વખતના, ને પછી એમાં ભરી આપે આજ સવારના કૂવાનું પાણી. સંજવારીમાં કાઢી આપે ઘણું બધું. કાંકરા ચાળવા અને ચા ગાળવા બેસે, નવેસરથી લીપે ફરસ, પતરાળી કાઢીને બાજુમાં હાથ પંખો મૂકે, ને પછી તુલસી ક્યારે પરકમમાં કરતી રાહ જુએ મારી. હું તૈયાર થાઉં ત્યારે તૈયાર હોય બધુંય, પછી પાટલો ગોઠવાય ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખું દેખાય એવા એના હાથે એ મને પીરસી દે મારી પતરાળીમાં. હું મને ભાવી જઉં એ રીતે. તો ક્યારેક તોફાની પવને ગાડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે પાલવનો છેડો પદરમાં ખોસીને ધબાધબ પગલે એ ઝડપથી ઉરકવા માંડે બધા બાકીના કામ. છરી ચપ્પાવાળાને રોકીને તણખા કરાવીને ધાડ કરાવી લે, સજડબંગ દસ્તાથી પીસી કાઢે લાલ મરચા, આંખ બાળેવી ડુંગરી ફાડે હાથથી, ને ઓસરી સૂંઘતા કૂતરાની આંખ ટાંકીને ભગાડવા ઉગામેલા પથરા ઓથે રાહ જોવે મારી. હું તૈયાર થઉં એટલે મને ચૂલેથી ઉતારે, બારી ખોલે ને એમાંથી બહાર નીકાળે મારી વરાળ. હું સહેજ ઠંડો પડું ને ગામ સહેજ બફાઈ જાય એ રીતે. તો ક્યારેક વળી બે સસલા ખાધેલા અજગરની આળસે પડ્યો એ બાજુમાં ગોચરું થઈને, ઉઠવાનું નામ ના લે. હું બહુ ઢંઢોળું તો બગાસું ખાઈને બોલે, તારી બંધ મિલ માટે સાયરન નહીં વગાડું ભાઈ, અત્યારે તું નથી સીજતો નથી શેકાતો, કશું સળગ્યું નથી ક્યાંય, પેટિયાની હાલત કે પેટાવાની ધગશ વગરના તારા અમથા નખરા પાછળ વૈતરા નહીં કરું. સુવા દે અત્યારે કામ નહીં આવું. આ મારી સાડીમાં ભરાવેલા વજનદાર જોડામાં ભરાવેલી સહસ્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે એકે નથી, એકે નહીં. બીજી કવિતાનું શીર્ષક છે બે મિત્રો, અને આ બે મિત્રો છે સુખ અને દુઃખ. તો સુખ દુઃખની દોસ્તીનું યારીનું મિત્રતાનું એક અછાંદસ કાવ્ય છે કે સુખનું કટ ઠીંગણું પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંડલું ને રીસાવાની તાસીર. કે સુખનું કટ ઠીંગણું પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ઘોડીએથી માંડલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું. આમ તો બે જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, એક જ પાટલી પર એક જ સિલેટ વાપરતા દિશાળિયાઓ, કાચા પુઠ્ઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ, જન્મ જન્મના જીગરી, પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બે જણા, વાંકું કાયમ સુખને જ પડે, એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે પણ દુઃખનું એવું નહીં. ભાઈ આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજિયો, પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે, અને થોડી સેકન્ડો માટે દુઃખ સમજીને વાલથી સુખના ખભે હાથ મૂકે તો શું થાય એની વાત છે. દુઃખ સમજુ તે વાલથી સુખના ખભે હાથ મૂકે અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે, નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય, રેખાબેન ટિંડોરાનો ભાવ કરાવવાનું ભૂલી જાય, જયંતિ રિક્ષાવાળાને વસ્તી ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું,
મિસ્ત્રી એક સમજતો હોય ને બે બીડી નીકળે કાન પરથી. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય, સુખ દુઃખ હોશિયાર તો તરતમાં પટાઈ દે, સુખ બોળું તો સેજમાં માની દે. હવે એક નાની કવિતા છે, એનું શીર્ષક છે જીવલાનું જીવન કૌંસમાં અંગેનું તત્વજ્ઞાન. અને આ જીવલો મજૂર છે અને એની પણ એક ફિલોસોફી છે અને સર્વ સ્વીકારની બધું સ્વીકારી લેવાની ફિલોસોફી છે. જીવલાનું જીવન અંગેનું તત્વજ્ઞાન કે પેટ હતું તે જબે થઈ ગયું, રાત હતી તે પડી. કે પેટ હતું તે જબે થઈ ગયું, રાત હતી તે પડી, ઊંઘ હતી તે આવી ગઈ ને ફૂટપાથોને જડી. કે પેટ હતું તે જબે થઈ ગયું, રાત હતી તે પડી, ઊંઘ હતી તે આવી ગઈ ને ફૂટપાથોને જડી. કે હાથ હતા તે ભાર ઉચક્યો, શ્વાસ હતા તે હાંફ્યા, બીજે તો ક્યાં જઈને કાઢે, દાજ હતી તે દાજ્યા. કે હાથ હતા તે ભાર ઉચક્યો, શ્વાસ હતા તે હાંફ્યા, બીજે તો ક્યાં જઈને કાઢે, દાજ હતી તે દાજ્યા. ને લગન હતા તે થયા લગન, ને હતા પૂર્યા આયા. કે લગન હતા તે થયા લગન, ને હતા પૂર્યા આયા, પેટ હતું તો મળ્યું એમ નહીં, હાથ હતા તે લાયા, ને હોઠ હતા તે ગાળ હતી, ને કાન હતા તે લીધી. કે હોઠ હતા તે ગાળ હતી, ને કાન હતા તે લીધી, હતો રૂપિયો મળી એવલા, આગ હતી તે પીધી. ને લોહી હતું તે ગયું સુકાઈ, હતા હાડકા થાક્યા, ભીડ હતી તે ભેગી થઈ ગઈ, હતા ખભા તે આપ્યા. વાળ હોય તો ટાલ થાય, ને કમર હોય તો વળે, શ્વાસ હોય તો ખૂંટી જાય, ને લખ ચોર્યાસી ફળે. અને એક વેશ્યાનું ઉમર ગીત, એની ઉંમરની, સેક્સ વર્કરની ઉંમરની જુદી જુદી અવસ્થાઓ. કે 14 વર્ષનું રાન મુનીરા, કૂણું કોળ્યું પાન મુનીરા, કાચા પાકા સ્તન પર ઊભું, અર્ધું પરધું પાન મુનીરા. કે 14 વર્ષનું રાન મુનીરા, કૂણું કોળ્યું પાન મુનીરા, કાચા પાકા સ્તન પર ઊભું, અર્ધું પરધું રાન મુનીરા. કે 20 વર્ષની રીસ મુનીરા, મૂંગા મોઢે ચીસ મુનીરા, ફૂલ ફૂલના ગાઉનની અંદર પેક થયેલ બક્ષીસ મુનીરા. ને હવે ઠરીને ઠામ મુનીરા, હું ને મારું કામ મુનીરા, બીજ અમાવસ ને પૂનમના મેળા ભરતું ગામ મુનીરા. ને તીર નજરના સન્ન મુનીરા, સર્વકલા સંપન્ન મુનીરા, દિલોજાનથી પીરસાયેલું અંધારાનું અન્ન મુનીરા. સેજ ઘસાઈ ધાર મુનીરા, સેજ આવ્યો અણસાર મુનીરા, સેજ અરીસો સાચું બોલ્યો, સેજ વધ્યો શણગાર મુનીરા. સેજ ઘસાઈ ધાર મુનીરા, સેજ આવ્યો અણસાર મુનીરા, સેજ અરીસો સાચું બોલ્યો, સેજ વધ્યો શણગાર મુનીરા. કે એનો એ છે ભીંતનો ચૂનો, એનો એ છે હાથ પ્રભુનો, બધા ગયા પણ એનો એ છે ઉંમર નામે ઘરાક જૂનો. એ લબડ્યા સ્તનની જોડ મુનીરા, ધડની નીચે ખોડ મુનીરા, લખ 84 પાર કર્યા પણ હજુ એકના કોડ મુનીરા. એ સન્નાટાનો પ્યાલો ઢીંચે, જોર કરીને આંખો મીચે, ઊંઘ રાડની ક્યાંથી આવે, પેટનો ખાડો પેટની નીચે. ને હવે કુરાનો વાંચ મુનીરા, એ હવે કુરાનો વાંચ મુનીરા, હવે નમાઝો પાંચ મુનીરા, હવે કયામતના દિન માટે ભેગી કરતી લાંચ મુનીરા. છેલ્લું બન છે કે હવે કુરાનો વાંચ મુનીરા, હવે નમાઝો પાંચ મુનીરા, હવે કયામતના દિન માટે ભેગી કરતી લાંચ મુનીરા. કે આછું ભિક્કુ હસ્તી ધાર, સમય કાપતી એમ વિચાર, એક દિવસ કેવો જુદો કે ચાર જણા પર તારો ભાર. અને છેલ્લે
થોડા ચિત્રો વાવના વાવના થોડા ચિત્રો છે કે એક વાવમાં હજાર પગથિયા ઉતરીને તરસ ભાંગી હતી ને બહાર નીકળ્યો ત્યારે હજાર પગથિયા ચડ્યાના થાકે પાછું સુકાઈ ગયું ગળું. આપણે મળીને છૂટા પડીએ ત્યારે યાદ આવે છે એ વાવ. બીજું ચિત્ર છે કે છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નહીં, ગમે ત્યાંથી બેડું ભરી લે. આ સ્તંભ કોતરણી ને સાતે માળ પાણી પાણી થઈ જાય તને જોઈને. લીલ બાજી ગઈ છે વાવના પાણી પર, એની માને તરસની આળસ તો જો. કે કીર્તિ માટે, મોભા માટે, પ્રજા માટે, કીર્તિ માટે, મોભા માટે, પ્રજા માટે, મૂળ વાત જ ખબર નહોતી રાજાને, વાવ સૌથી વધારે હોય છે ચામાચીડિયા માટે. ક્યા વાત હૈ, ક્યા વાત હૈ. એ વાવની બહાર ઉભો રહેતો પેલો સોડા લેમન વાળો લારી બંધ રાખીને પત્ની સાથે વાવ જોવા આવ્યો એટલે આજે બધા તરસ્યા છે વાવમાં. ને છેલ્લો કે 401 વર્ષ પહેલા 401 મજૂર રોકીને એક રાજાએ ચણી હતી આ કવિતા. તમે સૌ સંમત થશો કે એક રાજાએ જ આ કવિતા આજે લખી છે. સૌમ્યને અને ઉદયનને હું જ્યારે સાંભળું છું, ઘણી વાર સાંભળું છું અને જેટલી વખત સાંભળું છું તેના કરતાં ઘણી વધારે વાર વાંચું છું મારા એકાંતમાં, તે વખતે મને હંમેશા બે ઇમેજીસ મનમાં આવે છે. એક કે નળ સરોવરની, નળ સરોવરમાં તમે ત્યાં ચાલે જાઓ કોઈ હોડીમાં તો પેલો વાંસડો લઈને ઊભો હોય અને ખોસતો ખોસતો ચાલે. નળ સરોવર એના વાંસડાના અડધા ભાગથી કોઈ દિવસ ઊંડું જોવાનું નથી. એટલે આ બંનેની કવિતા જ્યારે વાંચું છું ત્યારે હું સમજી શકું છું કે આ બેમાંથી એકે નળ સરોવરના ખલાસીઓ નથી અને એમને એવા અનેકો છે. નળ સરોવર તો પર્યટનનો વિષય છે, આપણી ગુજરાતી ભાવકતા પણ નળ સરોવરના પર્યટને વારંવાર નીકળી પડે છે, એ જુદા. પણ મુંબઈ પાસે, અમારા મુંબઈ પણ મારું ને, મારા કરતાં વધારે અંજનીનું, તો એ મુંબઈ પાસે તમે જાઓ, મહાસાગર પાસે જાઓ, મુંબઈ પાસે તો એવો મહાસાગર નથી પણ ખરેખર આ મહાસાગર પાસે જાઓ ત્યારે એની કોન્ટિનેન્ટલ શિફ્ટ આવે. એટલે થોડા વખત સુધી એક એક પાણી અને જમીન વચ્ચેનું, એટલે ઉપર પાણી થોડુંક હોય, બહુ ઊંડું ન હોય, આમ એક સપાટ એક જમીન ચાલે, પછી ખબર ના પડે અને અચાનક જ એ કોન્ટિનેન્ટલ શિફ્ટ પૂરી થઈ જાય અને ડિપ થાય અને એ બાયલો ઊંડી જાય કે એને મહાસાગર કહેવાય. આપણી અમુક જાતની લોકપ્રિય કવિતા એ નળ સરોવરની કવિતા છે, અમુક જાતની કવિતા કાંઠે ફરતા વાહણો જેવી છે, કોન્ટિનેન્ટલ શિફ્ટ આગળ જ અટકે છે. આ બે કવિઓ એવા છે કે જે લોકો એ મહાસાગર સુધી સુગમ્ય કવિતાને પણ લઈ જાય છે. બધાને ખબર પડે, બધી ખબર પડે કે શું ચાલી રહ્યું છે ને પછી અચાનક જ્યારે ન ખબર પડે ને ત્યારે આપણને ખબર પડે કે કવિતાને શું કહેવાય. આ બંનેની, એ બંનેની વિશેષતા છે. સરસ ગોઠવાયું છે આજે રાજનનું અને આ તો નાટકના એક મોટા કપિલ દેવનું કામ છે આ, અને જયદેવ અને કપિલ દેવનું અને રાજનનું કામ છે, બંને થિયેટરના હોય, એટલે સરસ ગોઠવ્યું છે એમણે. તો આ એક વિશેષતા આપણે મનમાં નોંધવી છે. કવિ સંમેલનમાં આપણે આવીએ તે વખતે આવ્યા હઈએ અને નીકળીએ તેની વચ્ચે થોડીક આપણી હૃદયતાનું ઉણાણ વધે એ આપણે બધા જાણીએ છીએ.